વાત કરીએ ચકલી દિવસની. માણસના ઘરમાં જ ઘર બનાવી પોતાનું અસ્તિત્વ ટકાવતી ચકલી સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં નામશેષ થઈ રહી છે. ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધારવા 20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે જાહેર કરાયો છે. ત્યારે અનોખા ચકલી પ્રેમીઓ પણ છે કે જેમણે ચકલીની નામશેષ થઈ રહેલી જાતિને બચાવવા અનોખા પ્રયાસો હાથ ધર્યા છે. ચકલી એ માણસ જાત માટે જીવતું નાનકડું પક્ષી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અણધારી રીતે આ પક્ષીની સંખ્યા નામશેષ થઈ રહી છે. ત્યારે અમદાવાદના જગતભાઈ કિંખાબવાલા નામના પક્ષી પ્રેમીએ આ ચકલીઓની ચિંતા કરતા પોતાના સંબંધોનો ઉપયોગ કરીને કોર્પોરેટ ગ્રુપોને ચકલીના માળા સ્પોન્સર કરવા માટે વિનવ્યા છે અને તૈયાર પણ કર્યા છે. છેલ્લા 4 વર્ષથી હું ચકલી બચાવો અભિયાનમાં એક લગાવથી કામ કરું છું, અને સમય જતાં એવું લાગ્યું કે આપણે એકલે હાથે કરીએ કારણ તો બધી જગ્યાએ પહોંચી નહીં વળાઈ શકાય. અત્યારે દુનિયામાં ફક્ત 10% જેટલી ચકલી જ રહી છે, તો મોટા પાયે આપણે આના માટે જો કામ કરીએ તો વધારે લોકોને અંદર સાંકળીએ તો આપણું કામ વધારે ફેલાવો ધરાવે. એના ભાગરૂપે આ વર્ષે મેં 2 મોટી કોર્પોરેટ્સને કોન્ટેક્ટ કર્યો, એટલે રત્નમણી કોર્પોરેશન અને ટાટા ગ્રુપની તનિષ્કવાળા લોકોએ આપણને સહયોગ આપ્યો અને 2500 માળા બનાવ્યા. હવે તમે સમજો કે છેલ્લા 4 વર્ષમાં લગભગ 7-8 હજાર માળા વહેંચ્યા હતા. હવે આ વર્ષે એકલા જ વર્ષનો ટાર્ગેટ આપણને 7-8 હજાર માળાનો થઈ ગયો. જગતભાઈ જેવા પક્ષીઓ માટે 20 માર્ચ નહીં પરંતુ દરેક દિવસ જાણે ચકલી બચાવો અભિયાનનો દિવસ છે. આમાં તો એવું છે કે એક વર્લ્ડ સ્પેરો ડે 20 માર્ચે હોય, પણ આપણા માટે તો એ 12 મહિનાની એક પ્રવૃત્તિ છે. એમાં તમને જાણીને આનંદ થશે કે દુનિયામાં સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં અમુક દેશ એવા પણ છે કે જ્યાં આગળ દરેક જીવંત વસ્તુને જેટલો માણસ જાતને જીવવાનો અધિકાર છે એટલા જ અનુભવ અધિકાર એમણે એમના બંધારણમાં કોન્સ્ટિટ્યુશનમાં જ આપેલા છે. એટલે એક અંદરથી જ લગાવ ઊભો થાય અને દરેકને પણ એક ઇક્વલ રાઇટ રહે તો આ આપણી અંદર એક સરસ કલશોર કરતા પક્ષીઓ આપણી સાથે કાયમ રાખી શકીએ. જગતભાઈ જેવા પક્ષી પ્રેમીઓ ઉપરથી પ્રેરણા લઈ જો ઘરે ઘરમાં ચકલી માટે કમસે કમ 1 માળો રખાય તો કદાચ ચકલીઓની નિર્દોષ જાતિને કાળક્રમે નામશેષ થતી અટકાવી શકાય. ઈટીવી સમાચાર, અમદાવાદ. જોઈશું વધુ કેટલાક સમાચારો એક વિરામ બાદ.